ओके चैप्टर नंबर बे विद्युत स्थितिमान कैपेसिटन्स एन आप आठमा नंबर दाखिल जो है स्वाध्याय तो स्वाध्याय 2.8 रकम कई आपी है कि भाई बे प्लेटों वच्चे हवा हो समांतर प्लेट कैपेसिटर में दरेक प्लेटन क्षेत्रफल 6×10⁻³ मीटर स्क्वेर और बने प्लेटों वच्चे अंतर 3 mm है। आ कैपेसिटरन कैपेसिटन्स गणो। जो आ कैपेसिटर ने 100 वोल्ट सप्लाय साथ जोड़वामां आवे तो दरेक प्लेट पर विद्युत भार केटलो हशे ए पण आपणे शोधवानुं पूछ्युं छे। बराबर तो जो बे प्लेटो आपी छे अने बंने प्लेटो वच्चे हवा मूकी अने एक समांतर प्लेट कैपेसिटर की रचना करेली छे जेमां दरेक प्लेटनु क्षेत्रफळ 6×10⁻³ मीटर स्क्वेर एटले दरेक प्लेटनु क्षेत्रफळ ए बराबर 6×10⁻³ मीटर स्क्वेर आवी रीते आपणने आपेलुं छे। बंने प्लेटों वच्चे अंतर आपेलू है 3 mm एटले अंतर डी बराबर अपन आप 3 mm एटले 3×10⁻³ मीटर। तो आ कैपेसिटर कैपेसिटन्स सी इज इक्वल टू के आप शोधवो। जो आ कैपेसिटर ने 100 वोल्ट सप्लाय साथ जोड़वामां आवे तो तेनी दरेक प्लेट पर विद्युत भार केटलो हशे ए आपणे शोधवो। ओके तो अहीं तमे जुओ तो अहीं एक समांतर प्लेट कैपेसिटर आपणने आपेलो छे। बराबर एटले आ रीते आपणे विचारीए एक समांतर प्लेट कैपेसिटर बन्ने प्लेटना आडछेदना क्षेत्रफळ आपणने ए बराबर 6×10⁻³ मीटर स्क्वेर आवी रीते आपणने आपेलुं छे अने बन्ने प्लेट वच्चेनुं अंतर डी बराबर 3 mm आपेलुं छे अने बन्ने प्लेटो वच्चे माध्यम तरीके शुं मूकेलुं छे हवा जेना माटे डायलेक्ट्रिक कॉन्स्टंट केटलो थाय के बराबर 1 आपणे जाणीए छीए। तो आनुं कैपेसिटन्स केटलुं हशे ए आपणे शोधवुं छे। तो समांतर प्लेट कैपेसिटरनुं कैपेसिटन्स एनुं सूत्र शुं ए आपणे जाणीए छीए। समांतर प्लेट कैपेसिटरना कैपेसिटन्सनुं सूत्र छे सी इज इक्वल टू एप्सिलॉन नॉट ए बाय डी। हवे एप्सिलॉन नॉट ने किंमत आपणे जाणीए छीए 8.854 अथवा जनरली 8.85 आपणे लेता होईए छीए तो 8.854×10⁻½ અને એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું આપ્યું આપણને 6×10⁻³ અપોન ડી એટલે બંને પ્લેટ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે 3 mm એટલે કે 3×10⁻³ મીટર। તમે સાદું રૂપ આપશો એટલે કંઈક વેલ્યુ તમને મળશે। બરાબર હવે આ એકમ તમે ફેરાડેમાં પણ લઈ શકો માઇક્રો ફેરાડેમાં પણ લઈ શકો પીકો ફેરાડેમાં પણ લઈ શકો તો તમે જાતે સાદું રૂપ આપજો અને એના આધારે તમે જનરલી જો આપણે ફેરાડેમાં જવાબ નહીં લખીએ કાં તો તમે માઇક્રો ફેરાડે અથવા પીકો ફેરાડેમાં જવાબ બનાવી શકો કાં તો 10 જે ઘાતાંક આવતી હોય એના એ સ્વરૂપમાં પણ તમે લઈ શકો। બરાબર તો બસ સાદું રૂપ આપી અને આની કિંમત તમે શોધી શકો। બીજા નંબરમાં શું કીધું છે આપણને કે બંને પ્લેટ વચ્ચે આપણે 100 વોલ્ટની બેટરી જોડી દઈએ એટલે કે માન લો કે હવે આપણે આ રીતે એક સમાંતર પ્લેટ કેપેસિટર લીધું અને એને એક્રોસમાં આપણે એક બેટરી જોડી પ્લસ માઇનસ વી બરાબર 100 વોલ્ટ 100 વોલ્ટની આપણે એક બેટરી જોડી તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો એ આપણે શોધવાનો છે। હવે બરાબર ધ્યાન રાખજો કે જ્યારે તમે કેપેસિટરને સપ્લાય સાથે જોડો તો શું થશે કોઈ એક પ્લેટ જે છે એ ધન વીજભારિત બનશે અને બીજી પ્લેટ છે એ ઋણ વીજભારિત બનશે એટલે કે ધન વીજભારિત પ્લેટ પર જેટલો વિદ્યુતભાર આવતો હોય એટલો જ વિદ્યુતભાર કોના ઉપર આવશે ઋણ વીજભારિત પ્લેટ ઉપર આવશે। બરાબર એટલે અલગ અલગથી કોઈ વિદ્યુતભાર શોધવાનો ના થાય તમે કોઈ એક પ્લેટ પર વિદ્યુતભાર શોધો એ બંને પ્લેટ પરનો વિદ્યુતભાર બનશે। બરાબર તો વિદ્યુતભાર કેવી રીતે શોધી શકીએ આપણે તો જુઓ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી ઓલરેડી તમને આ ઇક્વેશન ઉપરથી મળી ચૂક્યું હશે તમને એના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ વી પણ આપી દીધા છે તો આપણે હવે આ જે સૂત્ર જાણીએ છીએ કે ભાઈ સી ઇઝ ઇક્વલ શું છે ક્યુ બાય વી તો આના ઉપરથી આપણે ક્યુના સૂત્રનો કરતા બનાવીએ તો ક્યુ બરાબર શું થાય સી ઇન્ટુ વી થાય। હવે સીની વેલ્યુ તમને અહીંયાથી મળી ચૂકી હશે વીની વેલ્યુ ઓલરેડી 100 વોલ્ટ તમને આપેલા છે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ વી પ્રમાણે વિદ્યુતભારનું જે મૂલ્ય જે છે એ તમે શોધી શકો। ઓકે તો આ રીતે પરીક્ષામાં જો 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં અથવા તો નાના વિકલ્પ સ્વરૂપે જો પૂછવું હોય તો પણ આ દાખલો આપણે પૂછી શકીએ। તો ખાલી યાદ શું રાખવાનું છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું આવશે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી। અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે કે અહીંયા બંને પ્લેટ વચ્ચે માધ્યમ તરીકે હવા આપેલું હતું પરીક્ષામાં સ્લાઇટલી ચેન્જ આઉટ કરી શકે શું કરી શકે કે બંને પ્લેટ વચ્ચે જે માધ્યમ જે છે એમાં કોઈક ડાયલેક્ટ્રિક મટીરિયલ આપણને મૂકી દેશે જેનો ડાયલેક્ટ્રિક અચરાંક કંઈક 2, 3, 4 આવી કંઈક તમને આપેલી હોય તો બરાબર ધ્યાન રાખજો કે એવા સંજોગોમાં આ ઇક્વેશનનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડીનો ઉપયોગ ના થાય પણ ત્યાં તમારે શું કરવું પડશે અહીંયા એપ્સિલોન નોટની વેલ્યુ જે છે
એ ડાયલેક્ટ્રિક મટીરિયલ એટલે કે જે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે આવ્યો એના સંદર્ભમાં તમારે મૂકવી પડશે. અને એના માટે આપણે એક ઇક્વેશન જાણીએ છીએ, એપ્સાલોન અપોન એપ્સાલોન નોટ ઇઝ ઇક્વલ શું થાય, ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે થાય. અને અહીંયા એપ્સાલોનની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, એપ્સાલોન નોટ ઇન્ટુ કે. એટલે ધ્યાન રાખો કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં માધ્યમ તરીકે હવા હોય તો જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. જો માધ્યમ તરીકે બીજું કોઈ મટીરિયલ તમને આપેલું હોય તો પછી આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી ના મૂકી શકીએ. એવા સંજોગોમાં જે તે માધ્યમની પરમિટિવિટી મૂકવી પડશે. તો જે તે માધ્યમની પરમિટિવિટી પ્રમાણે ઇક્વેશન કંઈક આવું બનશે, સી ઇઝ ઇક્વલ ટુ સી મીડિયમ કહીએ આપણે માધ્યમ માટે, સી મીડિયમ ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઇન્ટુ એ ડિવાઇડેડ બાય ડી. આવું એક ઇક્વેશન બનશે. હવે એપ્સાયલોન તમને નથી આપેલું, તમને ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આપેલું હશે. તો આપણે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અને માધ્યમની પરમિટિવિટી વચ્ચેનો સંબંધ કંઈક આવું બનશે. આપણી પાસે એપ્સાલોન નોટની જગ્યાએ શું મૂકી શકીએ, એપ્સાલોન નોટ ઇન્ટુ કે મૂકી દઈએ આપણે. અચ્છા, તો એપ્સાલોનની જગ્યાએ શું મૂકી દઈશું, એપ્સાલોન નોટ કે એ બાય ડી. તો જ્યારે માધ્યમ તરીકે હવા સિવાય બીજું કોઈ ડાયલેક્ટ્રિક મટીરિયલ તમને આપેલું હોય તેવા સંજોગોમાં સમાંતર પ્લેટ કેપેસિટરનું જે કેપેસિટન્સ જે છે એ આ સૂત્ર પ્રમાણે તમે શોધી શકો. તો આ જે સૂત્ર જે છે એ MCQS માટે પણ ખાસ કામમાં લાગી શકે એવું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.